જો તમારો મોબાઈલ ફોન ચોરાઈ ગયો છે ને તમે પાછો મેળવવા માંગો છો, એટલે કે જે આપણો મોબાઈલ ફોન ચોરાઈ જાય છે ને આપણે પાછો મેળવવો હોય તો, અથવા તો એનો આપણે જે ડેટા રહેલો હોય છે એને ડિલીટ કરવો હોય તો કઈ રીતે કરી શકાય કે કઈ રીતે આપણો મોબાઈલને પાછો મેળવી શકાય એ વિશે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો લાસ્ટ સુધી જુઓ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ ચેનલને કરી લો. તો સ્માર્ટફોન ખોવાઈ ગયા તો ગભરાવાની જરૂર નથી, તેમાંથી ઘરે બેઠા જ આપણે ફોનને પાછો મેળવી શકાય છે. આ માટે કેટલીક શું કરવું જોઈએ તે જોઈએ. તો ફોનને સરળતાથી ટ્રેક કરી શકાય છે, એ ડેટા રિકવર પણ કરી શકાય છે. આમાં ઘણા લોકો જ્યારે ફોન ચોરાઈ જાય ત્યારે સરળ સેકન્ડ સિપ જારી કરે છે અને પછી જૂનો ફોન ભૂલી જાય છે, પરંતુ આ તમારી આદત આ સારી નથી અને આને કારણે આપણે ઘણું નુકસાન પહોંચી શકે છે. કારણ કે જો તમારી પાસે રહેલા ચોરાયેલા સ્માર્ટફોનમાં ખોટી વસ્તુ હશે તો તમને દોષિત ઠેરવવામાં આવશે, એટલે એ ફોનથી પણ ખોટી વસ્તુ થઈ હોય તમારામાં દોષ આવે તો આનાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો ફોન ચોરાઈ જાય એના પહેલાં શું કરવું જોઈએ, એના પછી આપણે શું કરવું જોઈએ, મદદ કઈ રીતે મળશે તે વિશે જોઈએ. તો સરકારે ચોરાયેલા સ્માર્ટફોન માટે વેબસાઇટ જાહેર કરી છે. દૂરસંચાર વિભાગ વતી એક વેબસાઇટ સેન્ટ્રલ ઇન્ક્વિપેન્ડન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર લોન્ચ કરવામાં આવી હતી, જે ખાસ કરીને ચોરેલા મોબાઈલ શોધવા માટે છે. આ વેબસાઇટની મદદથી ચોરેલા સ્માર્ટફોનને બ્લોક કરી શકાય, અનબ્લોક કરી શકાય છે, તેમજ ફોનનું લોકેશન પણ શોધી શકાય છે. ધારો કે CIR પાસે દેશના દરેક નાગરિકનો મોબાઈલ મોડલ, સિમ નંબર અને MI નંબર છે, તેનાથી CIRને ચોરેલા મોબાઈલ શોધવાનું સરળ બને છે. જણાવી દઈએ કે મોબાઈલ મોડલ પર કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા IMEI નંબરને મેચ કરવાની ટેકનોલોજી CDOT દ્વારા વિકસાવવામાં આવી છે. જ્યારે સ્માર્ટફોન ચોરાઈ જાય ત્યારે સૌથી પહેલાં શું કરવું જોઈએ, ફોનની ચોરી થાય તે સૌથી પહેલાં સ્માર્ટફોન ગુમાવવાનો રિપોર્ટ ફાઇલ કરવો પડશે, એટલે કે FIR કરવી પડશે. તેને ઓનલાઈન મોડમાં રેકોર્ડ કરી શકાય છે, જે ચોરાયેલ સ્માર્ટફોનને FIR નંબર જનરેટ કરશે. FIR દાખલ થયા પછી ફોન પરની ખોટા કામ માટે તમને કાયદેસર રીતે જવાબદાર ઠેરવવામાં આવશે નહીં, એટલે કે જો FIR કરશો એના પછી જો તમારા ફોનથી કંઈ પણ ખોટું કામ થાય તો તમને એની જવાબદાર ઠેરવવામાં આવશે નહીં, ફોન કેવી રીતે પાછો મળી શકે. તો FIRમાં રિપોર્ટ રજીસ્ટર કર્યા બાદ તમારે CBI વેબસાઇટની મુલાકાત લેવી. અહીં તમને 3 વિકલ્પો, બ્લોક, લોસ્ટ ફોન, રિકવર સ્ટેટસ અને અનબ્લોક ફાઉન્ડ મોબાઈલ જોવા મળશે. જો ચોરેલો ફોન મોબાઈલ ફોન પાછો આવે તો અનબ્લોક ફાઉન્ડ મોબાઈલ પર ક્લિક કરો. ચોરેલો મોબાઈલ બ્લોક, ખોવાયેલા મોબાઈલ પર ક્લિક કરો. પછી એક પાનું ખોલશે, તેમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. આ ઉપરાંત EMI, સ્માર્ટફોન નંબર, બ્રાન્ડ વિશેની માહિતી આપવી પડશે. આ ઉપરાંત ડિવાઇસ મોડેલ, મોબાઈલ બિલ પણ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ ફોન, જિલ્લા, રાજ્ય અને પોલીસ સ્ટેશન FIR નંબર ગુમાવવામાં તારીખ પણ દાખલ કરવી પડશે. આ બધી માહિતી પછી તમારી અંગત માહિતી જેમ કે સરનામું, મોબાઈલ નંબર દાખલ કરવાની જરૂર છે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તમારે અંતિમ સબમિટ વિકલ્પ પર ક્લિક કરો. પછી તમારે ચોરાયેલ મોબાઈલ સર્ચ શરૂ થશે. આપણે મોબાઈલને ચોરાયેલા મોબાઈલને લોકેશન પર ટ્રેસ કરી શકાય છે. તો આ રીતે આપણે આ વેબસાઇટની મદદથી મોબાઈલની વિશેની માહિતી મેળવી, ચોરાયેલા મોબાઈલ વિશેની માહિતી મેળવી શકાય છે અને એને પાછો રિકવર પણ કરી શકાય છે, અથવા તો આપણો ડેટા ડિલીટ કરી શકાય છે. તો આથી માહિતી ચોરાયેલા મોબાઈલ વિશેની. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કેમ કે આ જ પ્રકારની માહિતી તમને આ ચેનલ પર મળતી રહેશે.